Therefore, there is danger. So, that is very sensible and willing. પોલીસ અને યુથ કોંગ્રેસના કાર્યકરોની વચ્ચે ઘર્ષણ થયું છે અને કાર્યકરોની કેટલાક એનએસયુઆઈના જે કાર્યકરો છે તેમની અટકાયત પણ કરવામાં આવી છે. યુથ કોંગ્રેસના કાર્યકરોને ડિટેન્શનમાં લેવામાં આવ્યા. નીટ પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. યથાવત છે. નીટ પરીક્ષામાં જે પણ ગોલમાલ થઈ છે, જે પણ બેદરકારી દાખવવામાં આવી છે, તે સ્પષ્ટપણે અલગ અલગ મોરચે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ તેને ઉઠાવી રહી છે. અને આ પ્રકારની જે લાલિયાવાડી છે કે આ પ્રકારની ગેરરીતિ કરવામાં આવી છે, જેમના દ્વારા કે પછી સિસ્ટમમાં લીકેજ છે એ નહીં ચલાવી લેવામાં આવે અને જેના કારણે થઈને આ પ્રકારના બનાવો બની રહ્યા છે, માટે હવે કોંગ્રેસ જે છે તે આકરા પાણી આવી ચૂક્યું છે અને તે નહીં ચલાવી લેવામાં આવે તેવી બાબતો સ્પષ્ટપણે સામે આવી છે. આજે લડી લેવાના મૂડમાં છે યુથ કોંગ્રેસના કાર્યકરો. તો નીટ પરીક્ષામાં ગેરરીતિ થઈ છે અને આ જ મુદ્દાને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યથાવત છે. અમદાવાદ પોલીસ દ્વારા કેટલાક કોંગ્રેસના કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી છે અને અટકાયતી દોર હજી પણ ચાલુ છે. ભારતીય જનતા પાર્ટી, પેપર લીક કરો, પૈસા લો અને પેપર લીક કરો, પૈસા લો અને પાસ થાવ, જે નીતિ અપનાવી છે એ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીએ દેશ દ્વારા ધરણા કરવાનો કાર્યક્રમ છે. દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે અમે મંજૂરી માંગી હોવા છતાં પણ મંજૂરી આપતી નથી. પોલીસના દબાણ ઉપર આજે અમારો અમને લોકો ડિટેન કરવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીએ માંગણી કરે છે કે પેપર લીક માટેનો કાયદો એ દેશમાં અને ગુજરાત.